આપતા
કે ભવિષ્યમાં કમાણી ઓછી થવાની, તો આ સાલ જે નફો થયો છે 2020 માં એમાં ડિવિડન્ડ ઓછું આપી અને બાકી વધારાનો જે ભાગ છે ભવિષ્ય માટે રાખી મૂકવો જોઈએ. એટલે ભવિષ્યમાં ઓછી કમાણી થાય તો વર્તમાનમાં ઓછું ડિવિડન્ડ આપવું જોઈએ, એટલે ભવિષ્યમાં એમાંથી ડિવિડન્ડ આપી શકાય. ત્યાર પછી ત્રીજું છે પાછલા વર્ષ દરમિયાન ચૂકવેલ ડિવિડન્ડનો દર. હવે પાછલા વર્ષ તમે ધારો 2020 માં ડિવિડન્ડ આપણે ચૂકવવાનું છે, તો પાછલા વર્ષ કયા કહેવાય? 2019-18. તો 2019-18 માં જે ડિવિડન્ડ ચૂકવેલું છે એ બાબત પણ ધ્યાનમાં રાખવી પડે. 2019 માં ધારો કે 15% ડિવિડન્ડ આપ્યું હોય, 2018 માં ધારો કે 10% ડિવિડન્ડ આપ્યું હોય, તો આ જે ડિવિડન્ડ આપ્યું છે 10% અને 15% એને ધ્યાનમાં રાખી 2020 માં ડિવિડન્ડ આપવું જોઈએ. પાછલા વર્ષોના જે ડિવિડન્ડ આપેલું છે એ ચૂકવેલ ડિવિડન્ડનો જે દર છે 10% અને 15% એને ધ્યાનમાં રાખવું અને પછી ડિવિડન્ડ જાહેર કરવું જોઈએ. કેમ? તો શેર હોલ્ડર હોય, શેર હોલ્ડર કમ્પેરિઝન કરે કે ભૂતકાળમાં તો 10% આપ્યું, 15% આપ્યું, તો 2020 માં પણ એને એવરેજ 19 માં જેટલું મળ્યું 15% તો કમસેકમ આપવું જોઈએ, અને ના આપો તો શેર હોલ્ડર નારાજ થશે, અને શેર હોલ્ડર નારાજ થાય તો એ કંપનીના શેરનો ભાવ ઘટે અને નુકસાન થાય. એટલે અને વધારે પણ ના આપવું જોઈએ. વિચારને ભવિષ્યમાં વિકાસને ધ્યાનમાં રાખી અને ડિવિડન્ડનો દર નક્કી કરવો જોઈએ. ત્યાર પછી ચોથું છે નફાના પુનરાવર્તનની જરૂરિયાત. ધંધામાં નફાના પુનરાવર્તનની જરૂરિયાત કેવી છે? ધંધો વિકાસ પામતો છે, ભવિષ્યમાં નાણાંની જરૂર પડે એમ છે, એ બાબત ધ્યાનમાં રાખી અને ડિવિડન્ડનો દર નક્કી કરો. જો નાણાંની જરૂરિયાત પડતી હોય પુનરાવર્તન ધંધામાં ફરીથી રોકાણ, તો વિકાસ કરતો હોય ધંધો 2020 છે 21 માં એવું લાગે કે બીજી કંપની નાખવી છે, ધંધામાં ખાતું ઊભું કરવું છે કે અન્ય પ્લાન્ટ નાખવું છે, તો એ વિકાસની શક્યતા છે. વિકાસની શક્યતા હોય તો નફાના પુનરોકાણની જરૂર પડે, તો નફાના પુનરોકાણની જરૂર પડતી હોય ભવિષ્યમાં તો ચાલુ વર્ષે ડિવિડન્ડ થોડું ઓછું આપવું જોઈએ. એટલે ડિવિડન્ડનો દર નક્કી કરતા જરૂરિયાત જોવાની નફાના પુનઃ. જો નફાના પુનરોકાણની જરૂરિયાત ના હોય તો ડિવિડન્ડ વધારે, નફાના પુનરોકાણની જરૂરિયાત હોય તો ડિવિડન્ડ ઓછું. કંપની પાસે એનાલોગનું પ્રમાણ, કોઈ પણ કંપની હોય તો કંપની નફામાંથી ડિવિડન્ડ વેચે અને બાકીની રકમ છે એ કંપનીમાં અનામત સ્વરૂપે મૂડી દેવા બાજુ રાખી મૂકે છે. તો અનામતનું પ્રમાણ કંપની પાસે વધારે હોય તો કંપની પોતે જે તે વર્ષના નફામાંથી વધુ ડિવિડન્ડ આપી શકે, અને અનામતનું પ્રમાણ ઓછું હોય તો ડિવિડન્ડનો દર ઓછો રાખવો જોવા મળે છે. નંબર 6, ભવિષ્યમાં નફાકારક રોકાણનો આયોજન. કોઈ પણ કંપની હોય એ કંપનીના સંચાલકો જો ભવિષ્યમાં કોઈ રોકાણ કરવા માંગતા હોય, નફાકારક એનું આયોજન કરવા માંગતા હોય, તો દર વર્ષે જે નફો થાય છે એ નફામાંથી ડિવિડન્ડ થોડું ઓછું ઓછું આપી અને બાકીનો ભાગ ધંધામાં અનામત સ્વરૂપે રાખવામાં આવે, અને ભવિષ્યમાં જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે એ રાખી મૂકેલ કમાણીમાંથી એ રોકાણ કરી શકાય. એટલે ભવિષ્યમાં કોઈ નફાકારક રોકાણ કરવાનું હોય તો ડિવિડન્ડ ઓછું આપો, અને ન હોય કોઈ આયોજન ભવિષ્યમાં નફાકારક રોકાણનું તો ડિવિડન્ડનો દર વધારે રાખી શકાય. ત્યાર પછી કંપનીના સંચાલકનું મન, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સંચાલક મંડળ શું વિચારે છે એની અસર પણ ડિવિડન્ડ દર પર થતી જોવા મળે છે. ડિવિડન્ડની નીતિ ઘડતા એ પણ મહત્વની બાબત છે. સંચાલકો ઉદાર દિલવાળા હોય, ઉદાર વલણ ધરાવતા હોય તો ડિવિડન્ડનો દર વધારે જાહેર કરતા જોવા મળે છે, અને કોઈ સંચાલકો ઝડપી વલણ હોય તો ડિવિડન્ડનો દર ઓછો જોવા મળે છે. ત્યાર પછી કરવેરાની નીતિ, ટેક્સની નીતિ. કોઈ પણ કંપનીમાં ટેક્સ અંગેની નીતિ મહત્વની બાબત છે. કરવેરા જે ભરાય છે એ ભરાયેલા કર્મચારી જે કરવેરા છે એમાં ડિવિડન્ડનો જો કપાત તરીકે મળતો હોય તો વધારે ડિવિડન્ડ જાહેર કરાય, કપાત તરીકે ન મળતો હોય તો ઓછું, એ પણ અસર કરતું જોવા મળે છે. નંબર 9, ધારાકીય નિયંત્રણ. કાયદાકીય નિયંત્રણ કેવા છે? કોઈ પણ કંપની હોય તો કંપની ધારા પ્રમાણે અમુક ટકા ડિવિડન્ડ આપી શકે એવો કાયદો હોય, તો
તો કાયદાને ધ્યાનમાં રાખી અને ડિવિડન્ડનો દર જાહેર કરવામાં આવે છે, એ પ્રમાણે નીતિ ઘડવામાં આવે છે. નંબર 10, કંપનીના શેરહોલ્ડરની અપેક્ષા. કંપનીના સાચા માલિકો શેરહોલ્ડરની જે અપેક્ષા હોય એ પ્રમાણે ડિવિડન્ડ નીતિ નાણાકીય સંચાલકે ઘડવી જોઈએ, જેથી કરીને શેરહોલ્ડર નારાજ થાય નહીં. કંપનીનો વિકાસ દર, આ પણ બાબત કંપની માટે ડિવિડન્ડ નીતિ ઘડતા ધ્યાનમાં રાખવાનું. જો કંપની વિકાસની તબક્કામાં હોય તો ડિવિડન્ડ જાહેર કરતા પહેલા બાકી નાણાંની જોગવાઈ જરૂરી બને છે, એટલે ડિવિડન્ડ પ્રમાણમાં ઓછું આપી શકાય અને દર વર્ષના નફામાં અમુક રકમ વિકાસ પાછળ વાપરી શકાય. જો વિકાસ દર નબળો હોય તો જે કંઈ કમાય છે તો ડિવિડન્ડ વધારે આપી શકાય. મિત્રો, આજે આપણે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયની ચર્ચા કરી, ડિવિડન્ડ સંબંધિત નિર્ણયની અસર કરતા પરિબળો જોયા. આ બંને બાબતો વાંચી અને ક્લાસ ના છોકરામાં લખી દીધું. ઓકે, થઈ ગયું.